નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઇન્ડિયન ફૂડ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એક અલગ જ પ્રકારનો નાસ્તો બનાવીશું. હલકી ફૂલકી ભૂખ લાગી હોય ત્યારે, કંઈ પણ બનાવવાનું સમજાતું ના હોય ત્યારે આ રીતે આપણે નાસ્તો બનાવી શકીએ છીએ, જેને આલુ ચાટ પણ કહી શકાય છે. રોજ નવી નવી રેસીપી જોવા માટે સબસ્ક્રાઈબ કરો ઇન્ડિયન ફૂડ યુટ્યુબ ચેનલને અને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો, જેથી આવનારા દરેક વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે. આલુ ચાટ બનાવવા માટે મિત્રો, મેં અહીં 5 નંગ બટાકાને બાફીને તેને આ રીતે કટ કરી લીધા છે. હવે આપણે તેના માટે મસાલો બનાવીશું. મિત્રો, મેં અહીં એક કઢાઈ લઈ લીધી છે, તેની અંદર આપણે 2 ચમચી તેલ એડ કરીશું. તેલ થોડું ગરમ થાય એટલે તેની અંદર જીરું એડ કરીશું. જીરું સંતળાઈ જાય એટલે 1 ઝીણું સમારેલું મરચું એડ કરીશું. 1 મીડિયમ સાઈઝની ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ડુંગળીનો થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લેવાની છે. મિત્રો, તમે જોઈ શકો છો ડુંગળીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે, એટલે હવે આપણે તેની અંદર 2 ઝીણા સમારેલા ટામેટા એડ કરીશું. બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર ચપટી મીઠું એડ કરીશું. 1/2 ચમચી લાલ મરચું એડ કરીશું. ફરીથી બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ટામેટા સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે. મિત્રો, હવે બાકીના મસાલા આપણે પાછળથી એડ કરવાના છે. મિત્રો, 2-3 મિનિટની અંદર ટામેટા સરસ રીતે ચડી ગયા છે, એટલે હવે આપણે તેની અંદર 2 ચમચી ટામેટા સોસ એડ કરીશું. આ રીતે ટામેટા સોસ એડ કરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. મિત્રો, આ રીતે મસાલા આલુ ચાટ ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે અને આ નાસ્તો તમે ગમે ત્યારે, ભૂખ લાગે ત્યારે બનાવી શકો છો. તો એકવાર આવી રીતે બનાવીને જરૂર ટ્રાય કરો. આ નાસ્તો બાળકોથી લઈને મોટાને પણ ખૂબ જ ગમશે. મિત્રો, આપણો મસાલો સરસ રીતે બનીને તૈયાર થઈ ગયો છે, એટલે હવે આપણે ગેસનું ફ્લેમ બંધ કરીશું. મિત્રો, આપણે બનાવેલા મસાલાને બાફેલા બટાકાની અંદર એડ કરીશું. હવે આપણે તેની અંદર બાકીના મસાલા કરીશું. 1 ચપટી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1/2 ચપટી જેટલું સંચળ. મિત્રો, આપણે અહીં મસાલાની અંદર મીઠાનો ઉપયોગ કર્યો છે એટલે સંચળ તે રીતના જ એડ કરવાનું છે. 1 ચમચી જેટલો લીંબુનો રસ. મિત્રો, લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો. 1 ચમચી ચાટ મસાલો, ઝીણા સમારેલા લીલા ધાણા અને થોડી ડુંગળી એડ કરીશું. ડુંગળી તમને ના ગમતી હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે આ બધાને 1 ચમચીની મદદથી ધીમેથી મિક્સ કરી લેવાનું છે. મિત્રો, મેં આ રીતે ચાટને સરસ મિક્સ કરી લીધો છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢીશું. હવે આપણે ગાર્નિશિંગ માટે તેની અંદર ટામેટા, ડુંગળી, લીલા ધાણા, ટામેટા સોસ અને સેવ એડ કરીશું. મિત્રો, મેં અહીં ઝીણી સેવ લીધી છે, તમે કોઈ પણ સેવ લઈ શકો છો. મિત્રો, જોઈને જ ખાવાનું મન થાય તેવો એકદમ ચટપટો આલુ ચાટ બનીને તૈયાર છે અને આ ફક્ત 5 મિનિટમાં બની જતો હોય છે. તો તમે એકવાર બનાવીને જરૂર ટ્રાય કરો. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જરૂર જણાવો.